25 માર્ચે આદિવાસી સમાજ ગાંધીનગર તેમના હક અને અધિકાર માંગવા પહોંચશે ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ન્યાયપ્રિય જનતાને ગાંધીનગર આવવા આહવાન કર્યું છે જે અંગે જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે રાજ્યના આદિવાસી સમાજની ઉકળતા ચરું જેવી સ્થિતિ છે અને રાજ્ય અને દેશના વિકાસના કામોમાં આદિવાસી મજૂરે લોહી પરસેવો રેડ્યો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવો આપણે દલિત આદિવાસી સમાજની એકતા માટે ગાંધીનગર પહોંચીએ આખા ગુજરાતના આદિવાસી પટ્ટામાં અત્યારે એક જેને કહેવાય કે ઉકળતું ચરું હોય એવી એક ભયંકર ઉકળાટની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને કારણ ફક્ત એટલું જ છે કે ગુજરાતનો આદિવાસી સમાજ એ ગુજરાતના વિકાસમાં એણે પોતાના બલિદાનો આપ્યા છે ગુજરાતના એક એક મોલ મલ્ટીપ્લેક્સ રોડ રસ્તા ફ્લાયઓવર જે પણ જોઈએ છીએ એ બધા જમાં આદિવાસી કડિયા મજૂરોનો લોહીનો પરસેવો છે આ આદિવાસી સમાજ એ હાંસિયામાં ધકાયેલો છે રાજ્યની સરકાર કેન્દ્રની સરકારની ફરજ બને છે કે સામે ચાલીને એની પડખે ઊભા રહે અને એને પૂછે કે તમને શું તકલીફ છે એના બદલે જાણે આ લોકોનો કચ્ચર ઘાણ કાઢવાનો હોય એમ આપણા આદિવાસી ભાઈઓને એમના ઘરથી એમના જંગલ જમીનથી બેદખલ કરવા ડેમોના નામે લગભગ 50,000 આદિવાસીઓના વિસ્થાપનનો પ્લાન જે પોતાને સંવેદનશીલ હોવાનો દાવો કરે છે એવી ભાજપ સરકારે બનાવ્યો છે આ કોઈ પણ સંજોગોમાં ના ચાલે આની વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી આદિવાસી પટ્ટામાંથી હજારોની તાદાદમાં આદિવાસી સમુદાયના ભાઈ બહેનો વિધાનસભાનું સત્ર ચાલુ હોય 25 માર્ચે આ 25 તારીખે એ ગાંધીનગર પહોંચવાના છે હું સમગ્ર ગુજરાતની ન્યાયપ્રિય જનતાને અપીલ કરું છું કે તમે આદિવાસી ના હો તો પણ તમારા મકાનના પાયામાં કોઈક આદિવાસી કડિયા મજૂરનો પરસેવો હશે એની જરા કિંમત સમજી એની વેલ્યુ કરી આ આદિવાસી ભાઈઓના સમર્થનમાં આપણે બધાએ આવવું જોઈએ.